गुड मॉर्निंग मित्रों, तो गई काले आपणे आ शीखी गया जे तमे स्क्रीन पर जोई शको छो, जे आपणे गई काले भणी चुक्या छे, जेनी चर्चा आजे बोर्ड पर राखेलुं छे। कारण तो एक वार याद करावा माटे कि आपणे हु व्हाट व्हेन वेर व्हिच हुज व्होम हाउ अने व्हाय फरीथी एक वार समझी लो। आ सहायकारक क्रियापद छे, डू डज डिड एम इज देयर वाज वेर हैव ए सेड कैन मे विल, એનો જવાબ યસ નો માં હોઈ શકે। જો આનાથી પ્રશ્ન હોય તો ડુ યુ બ્રિંગ લંચ, તો કે યસ જવાબ આવી ગયો તમને, યસ નો માં આનો હોઈ શકે। આ ડબ્લ્યુએચ થી થતા પ્રશ્નો છે, હુ વોટ વેન વેર વિચ હુઝ હુમ હાઉ વાય। હુ એટલે કોણ, નામ માટે વપરાય છે, વોટ ક્રિયા માટે વપરાય છે, વેન સમય માટે, વેર સ્થળ માટે, વિચ કયું વસ્તુ માટે, હુઝ માલિકી માટે, હુમ કોણ કર્મ માટે વપરાય છે, હાઉ કેવી રીતે, અને વાય કારણ માટે વપરાય છે। આ આપણા ડબલ્યુએચ છે, ડબલ્યુએચ થી શરૂઆતમાં આવે છે, એના પછી સહાયકારક ક્રિયાપદ આવે છે, એને ઇન્ફોર્મેશન પ્રશ્ન પણ કહેવામાં આવે છે। અને આ ડબલ્યુએચ પ્રશ્નનો જવાબ યસ નો ન હોઈ શકે, હંમેશા માહિતી આપતો જ પ્રશ્ન હોય છે, એટલે એને ઇન્ફોર્મેશન ક્વેશ્ચન પણ કહેવામાં આવે છે। હવે આપણે આજે હુ અને વોટ વિશે પ્રશ્ન બનાવતા શીખવાનું છે। તમે બધાએ તૈયાર કરી નાખ્યું છે જે આપણે ગઈકાલે શીખ્યા હતા, એ મુજબ હું માનું છું, આશા રાખું છું। તો હવે આજે કેવી રીતે આને બનાવવું એ જોઈ લઈએ। ચલો ફટાફટ જોઈ લઈએ, તમે એકવાર ચોપડામાં જોઈ લો તમારા કે શું તમે લખેલું છે કે નહીં। તો જુઓ હવે આપણે ડબલ્યુએચ ક્વેશ્ચનમાં હુ અને વોટ વિશે આજે પ્રશ્ન બનાવીએ છીએ। આજે ત્રણ પ્રશ્ન લખ્યા છે એટલે હુ અને વોટ વડે બનાવવાના, પણ પહેલા હુ એટલે શું કરવાનું, તો તમને જે જવાબ આપ્યો છે એમાં નામ કાઢી નાખો। શું કાઢી નાખવાનું, નામ, એટલે કે નામ એટલે કોણ, તો કે કરતા કાઢી નાખ, એટલે તમારું હું થી પ્રશ્ન બની જાય। તો પહેલા હું થી બનાવી દઈએ, હું એટલે નામ કાઢી નાખવું। હવે અહીંયા પહેલું વાક્ય વાંચીએ, રોનિત ઇઝ બાઈંગ અ ન્યુ કાર, તો એમાં નામ શું, તો કે સાહેબ રોનિત, મગજ આવે છે, તો એની જગ્યાએ આપણે હું લખી દઈએ, બાકી બધું એમનું એમ, હુ ઇઝ બાઈંગ અ ન્યુ કાર, પ્રશ્ન ચિહ્ન ફિનિશ। તો અહીંયા આપણે લખીએ છીએ માટે, તો નામ અથવા કરતા કાઢી નાખો, બાકીનું બધું એમ જ રાખવું, અને છેલ્લે પ્રશ્નાચિહ્ન કરો। આ હું માટેના નિયમ બોલ્યો, કમ્પ્લીટ આવડી જાય। હવે બીજું જોઈએ, જો તમને એકદમ સિમ્પલી આવડી જશે, ધ ગર્લ્સ આર ડ્રોઈંગ પિક્ચર્સ, ધ ગર્લ્સ આવડ્યું છે, આવ્યું છે, તો નામ છે એની જગ્યાએ આપણે શું લખી દઈશું, હુ આર ડ્રોઈંગ પિક્ચર્સ, કમરેક્ટ। વિભા ઇઝ પ્લકિંગ ધ ફ્લાવર, તો કે સાહેબ વિભા કાઢી નાખવાની, એની જગ્યાએ હું લખી દઉં, હુ ડબલ્યુ કેપિટલ હોવો જોઈએ, હુ ઇઝ પ્લકિંગ ફ્લાવર્સ, પતી ગઈ, તો હુ વાળો કેસ ફાઇનલ। હવે આયા વોટ માં, સમાયા વોટ, વોટ માં શું કરવાનું, તો વોટ માં ક્રિયા કાઢી નાખવી, ક્રિયા કાઢવી, સમજજો। અહીંયા આપણે જોઈએ તો રોનિત ઇઝ બાઈંગ ધ ન્યુ કાર, હવે આ ભૂલી જવાનું બધું, અંડરલાઈન અંડરલાઈન, એ હુ માટે હતું, વોટ માટે નથી, વોટ માટે તો રોનિત ઇઝ બાઈંગ અ ન્યુ કાર, એમાં આપણે ક્રિયા કાઢવાની, કે એને ક્રિયા શું કરી, તો હવે રોનિત ઇઝ બાઈંગ અ ન્યુ કાર, એટલે અહીંયા હું લખું છું, જુઓ, તો કે રોનિત, એક સમજાવવા માટે, નવી કાર ખરીદી રહ્યો છે, રોનિત નવી કાર ખરીદી રહ્યો છે, સમજો, હવે એમાં એની ક્રિયા શું, તો કે ખરીદવાની, પણ શું, શું ખરીદી રહ્યો છે, ક્રિયા એ શું કરે છે, તો ખરીદવાની, પણ એ ક્રિયા ખરીદવાની કરે છે, પણ શેની, તો કે સાહેબ કાર ખરીદે છે, નવી કાર। અહીંયા આપણે શું, વોટ નો મીનિંગ શું થાય, વોટ એટલે કે શું, તો આપણે આનું ગુજરાતીમાં હવે આનો પ્રશ્ન બનાવો, તો કે રોનિત શું ખરીદી રહ્યો છે, ક્રિયા કરી, પણ શું આવે એમાં, નીકળે શું, વસ્તુ, સમજો, વસ્તુ, ક્રિયા કરી, ક્રિયા કરે છે, પણ શેની, શું કરવાની ક્રિયા કરે છે, શું કરી દે, વસ્તુ,
वस्तु હોય કે જે ભી ક્રિયા કરતો તો એ ક્રિયા આપણે કાઢવાની છે હવે અહીંયા નવી કાર નીકળી ગઈ સમજો તો અહીંયા આપણી જોડે નવી કાર ક્યાં છે આર સાઈન કે નવી કાર નીકળી ગઈ નવી કાર તો હવે પહેલા જો લખવાનું કઈ રીતે છે તો પહેલું વોટ પછી જે આપણે અહીંયા ક્રિયા બતાવ્યું છે એ જ લખી શકાય વોટ ઇઝ એટલે આપણે અહીંયા ખબર પડી પહેલું શું લખવાનું વોટ પછી તો કે સહાયકારક ક્રિયા પણ જે આપણે ઇઝ લખ્યું છે વોટ ઇઝ હવે એના પછી કરતા આવશે કરતા એટલે નામ જે આપણે અહીંયા લખ્યું છે જો રોનિત વોટ ઇઝ રોનિત અને પછી અહીંયા ક્રિયા દર્શાવતું અથવા કાળ દર્શાવતું ક્રિયાપદ આ ક્રિયાપદ છે જે આપણે બાઈંગ લખી રહ્યા છીએ વોટ ઇઝ રોનિત બાઈંગ આ ક્રિયાપદ છે મગજમાં બેઠી આ નીકળી ગયો ન્યુ બાઈક આ એની રચના જે ભી વસ્તુ આપણે ક્રિયા ખરીદી કરી રહ્યા છે પણ શેની તો કે કારની તો કાર નીકળી જાય શું ખરીદી શું કરી રહ્યા છે હવે તમને ખબર પડી કે હું લખી રહ્યો છું તો તું શું કરી રહ્યો લખી રહ્યો લખવાની ક્રિયા નીકળી જાય મગજમાં બેઠો એ રીતની ક્રિયા નીકળે હું બાઇક ચલાવી રહ્યો છું તો શું ચલાવી રહ્યો છું તો કે બાઇક બાઇક નીકળી જાય મતલબ શોર્ટમાં વોટ એટલે કે તમે જેના દ્વારા ક્રિયા કરી રહ્યા છો એ નીકાળ દેવો મગજમાં બેસી ગયું સપોઝલી હું ટીવી જોઈ રહ્યો છું તમારી ક્રિયા કઈ તો જોવાની પણ શું જોવાની શેના દ્વારા તમે જોઈ રહ્યા છો તો કે ટીવી ટીવી જોવાય ની તમે શું જુઓ એટલે ટીવી નીકાળ દેવાની વોટ મગજમાં પડી ગયું જેના દ્વારા ક્રિયા થાય છે એટલે આપણને અહીંયા ખબર પડી કે જેના દ્વારા ક્રિયા થાય તેને કાઢી નાખો મગજમાં બેસી ગયું હું ચોપડી વડે ભણાવી રહ્યો છું શેનાથી હું ચોપડીથી ભણાવી રહ્યો છું સમજ તો ચોપડી કાઢી નાખો એટલે નીકળી જાય ભણાવવાની પ્રશ્ન બની જાય મગજમાં બેસી ગયું તો આ યાદ રાખો એટલે ભૂલ થાય નહીં આ આપણી એની રચના બની વોટ પછી જે ક્રિયાપદ આપ્યું હોય અહીંયા ઇઝ આપ્યું છે એ પ્રમાણે પછી કરતા આવે ને ક્રિયાપદ કયું કાળદર્શક ક્રિયાપદ એ તમે જાણો છો હવે જુઓ અહીંયા ધ ગર્લ્સ આર ડ્રોઈંગ પિક્ચર્સ તો છોકરીઓ ચિત્ર દોરી રહી છે હવે ક્રિયા દોરવાની કરી રહી છે પણ શું દોરવાની ક્રિયા કરી રહી છે જવાબ શું મળશે તમને તો કે સાહેબ પિક્ચર દોરવાની ક્રિયા કરી રહી છે તો એને જ આપણે કાઢી નાખી તો હવે પટી ગયું તો હવે આપણે નિયમ મુજબ પહેલું તો કે સાહેબ વોટ પછી તો જે ભી સહાયકારક ક્રિયાપદ હોય આર પછી તો કે કરતા તો કે ધ ગર્લ્સ અને પછી તો ડ્રોઈંગ કાળદર્શક ક્રિયાપદ વોટ આર ધ ગર્લ્સ ડ્રોઈંગ છોકરીઓ શું દોરી રહી છે તો ચિત્ર જવાબ મળી ગયો ઈઝી એકદમ છેલ્લું વિભા ઇઝ પ્લકિંગ ફ્લાવર વિભા ફ્લાવર ચૂંટી રહી છે તો એ ચૂંટવાની ક્રિયા કરી રહી છે પણ કોને ચૂંટે છે તો કે ફ્લાવર ને તો ફ્લાવર જ કાઢી નાખી એટલે માથાકૂટ પટી જાય તો વોટ પછી જે ભી ક્રિયાપદ છે ઇઝ વિભા પ્લકિંગ પ્રશ્ન છે એકદમ સિમ્પલ એની ડાઉટ લખી નાખો ફટાફટ હવે તો પતી ગયું હવે આ જોઈએ તમારું હોમવર્ક હોમવર્કમાં સાત પ્રશ્ન છે વુ અને વોટ વડે બનાવવાના છે એકના બે પ્રશ્ન જે આપણે બનાવ્યા છે એ રીતે હું પ્રશ્ન વાંચી લઉં છું ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ ટીચર સાયન્સ ભણાવી રહ્યા છે ધ ચીફ ગેસ્ટ ઇઝ ગિવિંગ અવે પ્રાઇઝિસ ચીફ ગેસ્ટ પ્રાઇઝ આપી રહ્યા છે અમિત ઇઝ સેલિંગ બલૂન અમિત ફુગ્ગાઓ વેચી રહ્યો છે મિસ્ટર જાડેજા ઇઝ લર્નિંગ ઇંગ્લિશ મિસ્ટર જાડેજા ઇંગ્લિશ ભણી રહ્યા છે શીખી રહ્યા છે ધ સ્ટુડન્ટ્સ આર વોટરિંગ ધ પ્લાન્ટ્સ બાળકો પ્લાન્ટ પાવી રહ્યા છે દે આર મેકિંગ ટી એન્ડ ઉમંગ ઇઝ પ્લેઇંગ તબલા આના પ્રશ્ન બનાવો વુ અને વોટ વડે બનશે ઇઝીલી ફરીથી વુ એટલે ખાલી નામ કાઢી નાખવાનું વોટ એટલે જેના દ્વારા ક્રિયા થાય છે ક્રિયા તો ખરી જ પણ ક્રિયા શેના દ્વારા થાય છે અહીંયા ધ ટીચર ઇઝ ટીચિંગ સાયન્સ ટીચર સાયન્સ ભણાવી રહ્યા છે
ભણાવવાની ક્રિયા ચાલુ છે પણ શું ભણાવવાની ક્રિયા ચાલુ છે તો કે સાયન્સ એટલે સાયન્સ નીકળી જાય મગજમાં બેસી ગયું તો આ રીતની આ પતાવી દો આ હોમવર્ક કરી નાખો આવતીકાલે આપણે વેર અને વેન વેર એટલે સ્થળ અને વેન એટલે સમય શીખીશું રોજના બે બે એટલે મગજમાં ગૂંચવાળો ન થાય કંઈ પણ પ્રશ્ન હોય તરત ફોન કરજો આટલું હોમવર્ક કરી અને મને સેન્ડ કરી દેજો થેન્ક યુ